ગોરવામાં દેશી દારૂના ધંધા ઉપર કોંગ્રેસની રેડ. વડોદરાના ગોરવા પંચવટી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દારૂના વેચાણ મામલે બૂમ ઉઠી હતી. અગાઉ ચેતવણી આપવા છતાં પોલીસે યોગ્ય કાર્યવાહી ન કરતા આખરે યુથ કોંગ્રેસ દ્વારા રેડ પાડી પુષ્કળ પ્રમાણમાં દેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. વડોદરા શહેરમાં તાજેતરમાં રસ્તા ઉપર દેશી વિદેશી દારૂ ઢોળાવાની ઘટનાઓ ઘટતા ખાખી સામે સવાલો ઊભા થયા છે. તદુપરાંત ગુરુવારે પણ એક યુવક જાહેર માર્ગ ઉપર દારૂની બોટલો સાથે ખુલ્લેઆમ પોલીસ કામગીરી સામે સવાલો ઉઠાવતા વિડીયો વાયરલ થયો હતો. તેવામાં હવે વડોદરા યુથ કોંગ્રેસ પ્રમુખ કુલદીપસિંહની આગેવાનીમાં 25 જેટલા કાર્યકર્તાઓ દ્વારા ગોરવા વિસ્તારમાં દેશી દારૂના ધંધા ઉપર રેડ કરવામાં આવી છે. અગાઉ પંચવટી કેનાલ નજીક ગોરવાથી ઉંડેરા તરફ જવાના મુખ્ય માર્ગ ઉપર દારૂનું વેચાણ થતું યુથ કોંગ્રેસ દ્વારા જવાહરનગર પોલીસ મથકે ફરિયાદ આપી જનતા રેડની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. જોકે પોલીસે કોઈ પગલાં ન ભરતા આખરે યુથ કોંગ્રેસ દ્વારા ગુરુવારે રાત્રે દેશી દારૂના ધંધા ઉપર રેડ કરવામાં આવી હતી, જ્યાંથી પુષ્કળ પ્રમાણમાં દેશી દારૂનો જથ્થો મળી આવતા જવાહરનગર પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. દરોડા દરમિયાન પોલીસને સોનાબેન માછી વિરુદ્ધ ગુનો નોંધી 16 લીટર દેશી દારૂનો જથ્થો કબજે કર્યો હતો. અત્રે નોંધનીય છે કે યુથ કોંગ્રેસના દરોડા અગાઉ સ્થળ ઉપર પોલીસ હોવા છતાં આ અંગે કોઈ કાર્યવાહી ન કરી હોવાનું બહાર આવ્યું છે. આજ રોજ ગોરવાથી ઉંડેરા સુધી આવેલા મેઇન રોડ ઉપર કેનાલની બાજુમાં આવેલા દેશી દારૂના અડ્ડા ઉપર અમે યુથ કોંગ્રેસ દ્વારા જનતા રેડ કરવામાં આવી છે. આ પહેલાં પણ અમે પોલીસ કમિશનરશ્રીને રજૂઆત કરી ચૂક્યા હતા કે વડોદરા શહેરમાં ચાલતા દારૂના અડ્ડાઓ બંધ નહીં કરવામાં આવે તો અમે જનતા રેડ કરીશું. અને વારંવાર રજૂઆત આ વિસ્તારથી મહિલાઓની તેમજ સ્થાનિક લોકોની આવતી હતી કે અમારા યુવાન બાળકો યુવાન દીકરાઓ આ દારૂના રવાડે મૃત્યુ પામ્યા છે. અનેક ફરિયાદો પછી આજે યુથ કોંગ્રેસ દ્વારા જનતા રેડ કરવામાં આવી છે. તેમજ અમે માહિતગાર કરવા માંગીએ છીએ પોલીસ તંત્રને, જો વડોદરા શહેરમાં આવા દારૂના અડ્ડા બંધ કરવામાં નહીં આવે, પોલીસ તંત્ર તાત્કાલિક ધોરણે નહીં જાગૃત થાય તો અમે યુથ કોંગ્રેસ જનતા રેડ કરીશું. વડોદરા શહેરના યુવાનો મહિલાઓ અને બહેનોને સાથે રાખી સમગ્ર વડોદરા શહેરમાં આવા કેમિકલયુક્ત દારૂ વેચી વેચીને જે યુવાનો મૃત્યુને શરણે ગયા છે તે નહીં જવા દઈએ અને યુવાધનને બચાવવાનો પ્રયત્ન કરીશું.